રાજકોટ ખંઢેરી ખાતે રમાયેલ રણજી ટ્રોફી સેમિફાઇનલમાં ગુજરાત વર્સિસ સૌરાષ્ટ્રનો સેમિફાઇનલ મેચ હતો, જેમાં સૌરાષ્ટ્રનો ભવ્ય વિજય થયો હતો. તે બદલ જેતપુર ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા આગામી 9 માર્ચથી રાજકોટના ખંઢેરી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રણજી ટ્રોફી મેગા ફાઇનલમાં વેસ્ટ બંગાળ સામે પણ વિજેતા બને અને સૌરાષ્ટ્રનું નામ દેશભરમાં રોશન કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. અને સાથોસાથ ધવલ એકેડેમીના પ્રેસિડેન્ટ દિનેશ ભુવા, સીઈઓ હિતેશ પટેલ, મેનેજિંગ ડાયરેક્ટર મિતેશ ચૌહાણ તેમજ યાસીન પટેલ અને કેનિલ દુધાત્રા દ્વારા યુવા ખેલાડીઓને મીઠાઈઓ વહેંચી અને મોં મીઠું કરાવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમ અત્યાર સુધીમાં બીજી વાર રણજી ટ્રોફીના ફાઇનલ પ્લેટફોર્મ ઉપર જીતીને આવી છે અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ આ મિત્રોને, યુવા ક્રિકેટરોને. કારણ કે આની પહેલાં પણ મુંબઈ અમે જીતીને આવી હતી સેમિફાઇનલમાં અને ફાઇનલમાં પણ જીતી. આજે પશ્ચિમ બંગાળ અમે હવે ફાઇનલમાં ટકરાવવાની છે ત્યારે સૌરાષ્ટ્રની અંદર જે ક્રિકેટનો સિનારિયો છે, અહીંયા અમારી ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્લેટફોર્મ ઉપર જે ધવલ સ્પોર્ટ્સ એકેડમી છે એમાં પણ અમે આ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ. અને સૌરાષ્ટ્રમાં એવો એક ક્રેઝ આવ્યો છે કે ક્રિકેટના સેગમેન્ટની અંદર નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના ખેલાડીઓ સૌરાષ્ટ્રમાંથી ઉત્તરોત્તર રીતે વધી રહ્યા છે, જેનો દાખલો અત્યારની નેશનલ ટીમની અંદર પણ આપણા સૌરાષ્ટ્રના ક્રિકેટરોનું પ્રભુત્વ છે. એ વિશેષમાં હજી પણ વધારો થાય અને સમયને આધીન આપણા યુવા જે ક્રિકેટરો છે એને ઇન્ટરનેશનલ લેવલે ક્રિકેટમાં પદાર્પણ કરે એ પરિવાર શુભેચ્છા સાથે સૌરાષ્ટ્રની જીતને આપણે આવકારીએ છીએ. આજ રોજ ગુજરાત અને સૌરાષ્ટ્રની રણજી ટીમ વચ્ચે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ફાઇનલ હતો, જેમાં સૌરાષ્ટ્રની ટીમે ગુજરાતને હરાવી અને ફરી એક વખત સૌરાષ્ટ્રની ટીમ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અને ત્યાંથી મોટો ઉત્સાહ એ છે કે એ ફાઇનલ 9 માર્ચે રાજકોટ ખંઢેરી સ્ટેડિયમમાં જ રમવાનો છે. આ બધી મહેનતનો શ્રેય આપણે વર્ષોથી જે મહેનત કરતા આવતા નિરંજનભાઈ શાહ અને હાલ એ જ મહેનત અને એ જ કાર્યક્ષેત્ર આજે આગળ વધારતા જયદેવભાઈ શાહને અને સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકર તેમજ સૌરાષ્ટ્રના ખેલાડીઓને જાય છે કે જેમ સૌરાષ્ટ્રનું નામ આજે સમગ્ર દેશમાં એમને રોશન કર્યું છે. અને એ જ રીતે એમના જ માર્ગદર્શન હેઠળ અમે જ અહીંના અમારા યુવા ખેલાડીઓ તૈયાર કરી રહ્યા છીએ ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલ જેતપુરમાં. એ પણ ભવિષ્યમાં આ જ રીતની અને આ જ સૌરાષ્ટ્રની ટીમથી પ્રેરણા લઈ અને આગળ વધે અને અમે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCના ક્રિકેટના નિયમોથી લઈ બેઝિક ક્રિકેટથી લઈ જ્યારથી ક્રિકેટની શરૂઆત કરીએ ત્યારથી એ રીતના અહીંયા અમે પ્રોપર ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને આમાંથી જ ખેલાડીઓ સૌરાષ્ટ્ર અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે એવી શુભેચ્છા અને ફરી એક વખત ખૂબ ખૂબ ધન્યવાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ ઓલ ધ સ્ટુડન્ટ્સ હુ આર સિલેક્ટેડ ફોર ઓકે રણજી ટ્રોફી ફાઇનલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન. ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે જે છોકરાઓને અહીંયા કરીએ છીએ જે અત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની રણજી ટ્રોફી ફાઇનલ રમવા જઈ રહી છે, હિસ્ટ્રીમાં રાજકોટમાં પહેલી વખત રમાઈ રહી છે વેસ્ટ બંગાળની સામે, એમાં સૌરાષ્ટ્રના લોકોને બહુ ઉત્સાહ છે. અને એ જ ઉત્સાહ ટકાવી રાખવા એનાથી બી સારા સ્ટુડન્ટ આગળ વધે એટલા માટે અમે બધા સ્ટુડન્ટ્સને આ ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્લેટફોર્મ આપીએ છીએ. એ જ રીતના અહીંયા પાછળ રમી રહ્યા છે ત્યારે સ્ટુડન્ટ્સ એક ફ્યુચરના ક્રિકેટર બની શકશે, જેમ કે ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા, આ બધા જ સ્ટુડન્ટ્સની અમે એમને જે મળે છે એ ટ્રેનિંગ એનાથી બી સારી સારી ટ્રેનિંગ ડેવલપ કરતા જઈએ છીએ અને છોકરાઓ આગળ વધે. અને હું વિશ એવું કરું છું કે આ લોકો રણજી ટ્રોફીથી આગળ જઈને નેશનલ લેવલ પર રમે, નેશનલ લેવલની ક્રિકેટ ટીમને ઇન્ટરનેશનલ સુધી પહોંચે એ ટાઈપની ફેસિલિટી આપવા જે આપી રહ્યા છીએ અમે લોકો અને આગળ વધારતા રહીએ છીએ. અને આ બધા માટે મારા વન્સ અગેન બધાને ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ રણજી ટ્રોફી ફાઇનલ કે જેમાં રમવા જઈ રહ્યા છે એ લોકો ફાઇનલ બી જીતીને આવે એવું હું વિશ કરું છું એ લોકોને અને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. નિલેશ મારુ, KTV ન્યૂઝ, જેતપુર.